કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ નવમાં આપણી પ્રથમ વાર્ષિક પરીક્ષા ઓક્ટોમ્બર માસમાં જે હિન્દી વિષયનું પેપર આવનાર છે તેની આપણી નવી બ્લૂ આવી ગઈ છે એટલે કે તમારું પેપર કેવી રીતે પૂછાવાનું છે કેવી રીતે મિત્રો પેપર આવનાર છે કેટલા માર્ક્સનો આવનાર છે કે આ પાઠમાંથી કેટલું પૂછાશે તમામની માહિતી સચોટ આપણે આ વિડીયોમાં જોવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ કરીને મિત્રો ચેનલમાં નવા આવેલા હશો તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું પણ ન ભૂલતા મિત્રો ધોરણ નવની અંદર શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત હિન્દી વિષયનું જે નવી બ્લુપ્રિન્ટ આવી છે તેની પહેલી આપણે સમજ મેળવીએ અને પછી પ્રશ્નપત્ર ઉપર જઈશું સૌ પ્રથમ મિત્રો તમારે જે પ્રશ્નોના પ્રકાર છે એ કેવી રીતે પ્રશ્ન પૂછાવાના છે તો વસ્તુનિષ્ઠ પ્રશ્ન એટલે કે એક ગુણનો પ્રશ્ન છે એ તમને મિત્રો પંદર પૂછવામાં આવશે બરાબર અને એના પંદર ગુણ છે પંદર પ્રશ્ન પંદર ગુણ પછી અતિ ટૂંક જવાબી પ્રશ્ન જેમાં પણ મિત્રો તમને કુલ ચૌદ પ્રશ્ન પૂછાશે અને ચૌદ ગુણ હશે જેનો પણ એક માર્ક્સ હશે ત્રીજો છે ટૂંક જવાબી પ્રશ્ન એમાં એક પ્રશ્નના મિત્રો બે માર્ક્સ હશે એવા તમને ત્રણ પ્રશ્ન પૂછાશે કુલ છ ગુણના તો એના પછી ટૂંક જવાબી પ્રશ્ન જે મિત્રો લાંબા પ્રશ્ન હશે જે ત્રણ ગુણનો હશે જે મિત્રો ત્રણ પ્રશ્ન પૂછાશે નવ ગુણના અને નિબંધ લક્ષી પ્રશ્ન એટલે કે નિબંધ તમારે એક પૂછાવાનો છે તે એક પૂછાશે અને તે છ ગુણનો હશે આમ આપણા છત્રીસ પ્રશ્નો પચાસ ગુણના હશે વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા વિભાગ વાઈઝ અલગ અલગ જે પ્રશ્નપત્ર આપવાનું છે એમાં વિભાગવાઈઝ પ્રશ્નપત્રની વાત કરીએ તો વિભાગ એમાં એક ગદ્ય વિભાગ તમારો હશે જે તેર ગુણનો હશે વિભાગ બી છે એ પદ્ય વિભાગ કાવ્યમાંથી પૂછાશે એ પણ તેર ગુણનો છે વિભાગ સી વ્યાકરણ વિભાગ છે તેમાં મિત્રો તમારે વ્યાકરણ વિભાગમાં કેવા કેવા પ્રશ્નો પૂછાવાના છે તો એક મુહાવરાનો પ્રશ્ન હશે એ કહેવાત કહેવત પૂછાશે વિરોધી શબ્દ સમાનાર્થી શબ્દ શબ્દ સમૂહ માટે એક શબ્દ સંધિ ભાવવાચક સંજ્ઞા કરતૃવાચક સંજ્ઞા વિશેષણ સમાસ ઉપસર્ગ અને વાક્ય સુધી આ રીતે મિત્રો તમારે પ્રશ્ન કુલ પૂછાવાના છે તો કુલ બાર ગુણ તમને મળશે અહીંયા અને વિભાગ ડી જેમાં લેખન વિભાગ હશે જેમાં તમારે ગદ્યની સમીક્ષા કરવાની આવશે કહાની લેખન આવશે પત્ર લેખન આવશે અને નિબંધલક્ષી પ્રશ્ન પૂછાશે એમ તમને અહીંયા બાર ગુણનું પૂછવામાં આવશે અહીં મિત્રો ગદ્ય સમીક્ષા અને કહાની અથવામાં પૂછી શકે છે બરાબર અથવા ગદ્ય સમીક્ષા તમારે ફરજિયાત હોય તો કહાની અને પત્ર અથવામાં ગમે તે પૂછી શકે છે નિબંધ તમારે ફરજિયાત લખવાનો હશે અહીંયા પચાસ ગુણનું તમારું પેપર આવનાર છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરવાના છીએ તમારા પ્રશ્નપત્રના માળખાની માળખાની વાત કરીશું તો અહીંયા તમને વિભાગ નંબર એ છે ગધ્યની અંદર જે તેર ગુણનું પૂછાવાનું છે તે કેવી રીતે પૂછાશે તો તમને વિકલ્પ આપવામાં આવશે એ બે વિકલ્પ હશે એના પછી મિત્રો તમને વિકલ્પ આધારિત ખાલી જગ્યા પૂર્ણ કરવાની આવશે એ પણ બે ગુણની હશે સહી વિકલ્પ ચૂંટણી રિક્ત સ્થાનોથી પૂર્તિ કીજે એ પણ મિત્રો બે ગુણની હશે એક એક વાક્યમાં જવાબ આપવાના પ્રશ્નો પૂછવામાં આવશે એ પણ બે પ્રશ્ન પૂછાશે અને બે ગુણ હશે અને નિમ્નલિખિત પ્રશ્નો કા ઉત્તર દો દિન દો તીન વાક્યો મેં લખીએ તો અહીંયા મિત્રો તમને બે પ્રશ્ન પૂછાશે જે એક અથવામાં હશે પરંતુ તમારે અહીંયા એક પ્રશ્નના બે ગુણ છે તમારે કોઈ પણ એક જ પ્રશ્ન લખવાનો છે જે તમને સારો આવડતો હોય તે અને એના પછી ઉત્તર ચાર પાંચ વાક્યમાં લખવાના છે તેમાં પણ મિત્રો એક પ્રશ્ન પૂછાશે અને એક અથવામાં હશે જેના ત્રણ ગુણ છે વિભાગ બી પદ્ય વિભાગ છે જેમાં મિત્રો તેર ગુણનો પદ્ય વિભાગ પૂછાતો હોય છે જેની વાત કરીએ તો અહીંયા સહી વિકલ્પ ચૂંટર ઉત્તર લખીએ જેવી રીતે ગદ્યમાં હતું એવી રીતે પદ્યમાં પૂછાશે તો એવા બે પ્રશ્નો પૂછાશે પછી સહી વાક્યાંશન કર પૂરા વાક્ય ફિરશે લખીએ એ પણ બે ગુણ હશે પછી સહી વિકલ્પ ચૂંટર રિક્ત સ્થાનથી પૂરતી કીજીએ એ પણ મિત્રો ખાલી ગયા બે ગુણની હશે એના પછી ઉત્તર એક એક વાક્યમાં લખવાના છે એ પણ બે ગુણના છે દો તીન વાક્યમાં લખવાના ઉત્તર આવશે તે મિત્રો અહીંયા અથવામાં હશે એક પ્રશ્ન અને એક ફરજીયાત લખવાનો આવશે બરાબર બે પ્રશ્ન પૂછાશે એમાંથી એક તમારે જે આવડતો હોય તે લખવાનો છે એના બે ગુણ હશે અને એવી રીતે તમને તમારો વિશ્વ પ્રશ્ન પણ મિત્રો એક પ્રશ્ન ફરજિયાત લખવાનો છે જેના ત્રણ ગુણ છે જો એ પ્રશ્ન તમને ના આવડતો હોય પહેલો તો બીજા પ્રશ્ન ઉપર તમે જઈ શકો છો પરંતુ કોઈ પણ એક જ પ્રશ્ન લખવાનો રહેશે વિભાગ સીની વાત કરીએ વ્યાકરણ વિભાગ કહેવાય વ્યાકરણ વિભાગની અંદર મિત્રો બાર ગુણનું પૂછાય છે જેમાં કા અર્થ દેખર વાક્યમે પ્રયોગ કીએ એ મિત્રો એક પૂછાશે એક મુહાવરાનો અર્થનો ગુણ અને એક વાક્યનો પ્રયોગનો ગુણ એમ બે ગુણનું પૂછાશે એના પછી નિમ્નલિખિત કા સહી અર્થ લીખીએ તો એ પણ મિત્રો એક પ્રશ્ન પૂછાશે એનો એક ગુણ છે પછી વાક્ય કો શુદ્ધ કર કે લીખીએ એ પણ મિત્રો એક ગુણનું છે વિરોધી શબ્દ એ પણ મિત્રો એક ગુણનો પૂછાશે પર્યાવાચી શબ્દ લીખીએ એ પણ મિત્રો એક તમારો સમાનાર્થી શબ્દ હશે પછી શબ્દ સમુખે એકલી એ શબ્દ એ પણ એક ગુણનો હશે ઉપસર્ગ નિકાલ કર લખીએ એ પણ મિત્રો એક ગુણનો હશે નિમ્નખિત વાક્ય વિશે ભાવવાચક સંજ્ઞા પહેચાન કર લખીએ એ પણ મિત્રો એક ગુણનું પૂછાશે એક પ્રશ્ન હશે કતૃવાચક સંજ્ઞા પહેચાન કર લખીએ એક પ્રશ્ન હશે એક ગુણનો પછી વિશેષણ કા પહેચાન કર કે લીખીએ એ પણ એક પ્રશ્ન એક ગુણનો હશે અને છેલ્લે મિત્રો સમાસ ઓળખીએ તો એ પણ એક પ્રશ્ન હશે અને એનો એક ગુણ છે વિભાગડી લેખન વિભાગ ઉપર જઈએ તો અહીંયા તમને મિત્રો નિમ્નખિત પરિચ્છ દશે એટલે કે ફકરો આપવામાં આવશે એની નીચે તમને ત્રણ પ્રશ્નો હશે ત્રણ પ્રશ્નોના જવાબ તમારે ફકરામાંથી શોધીને લખવાના છે જેના ત્રણ ગુણ છે એના પછી મિત્રો તમને એક કહાની આપવામાં આવશે બરાબર કહાની છે એ શબ્દ મિત્રો એના જે આપેલા હશે શબ્દો બરાબર મુદ્દા આપેલા હશે મુદ્દા આધારિત કહાની લખવાની છે અથવા તમને કહાનીના બદલામાં એક પત્ર પણ લખવાનું પૂછવામાં આવશે કાં તમે કહાની લખી શકો છો અથવા પત્ર લખી શકો છો તો અહીંયા મિત્રો તમને ત્રણ ગુણ મળવા પાત્ર થાય છે અને છેલ્લે તમારો નિબંધ હશે નિબંધ તમને ત્રણ પૂછવામાં આવશે એમાંથી કોઈ પણ તમારે એક નિબંધ લખવાનો છે ફરજિયાત અને એક નિબંધ લખશો સારી રીતે બરાબર સો શબ્દોની અંદર સારા અક્ષરે તો એ તમને છ ગુણ અહીંયા મળી જશે તો આમ મિત્રો આપણો અભ્યાસક્રમ છે એ પ્રથમ પરીક્ષા માટે જૂનથી સપ્ટેમ્બર માસ સુધીનો રહેશે આપણે જે પ્રશ્નપત્રનું માળખું છે એ નમૂનાનો પ્રશ્નપત્ર જે આપણી વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્રનો નમૂનો છે એ મુજબ રહેશે પરંતુ વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્ર સો ગુણનો હશે આપણે અહીંયા પચાસ ટકા એટલે કે પચાસ ગુણનું પૂછાવાનું છે તો ચાલો આપણે વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રની વાત અહીંયા કરી લઈએ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારું જે વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્ર છે એ મૂકેલું છે નમૂનાનું પ્રશ્નપત્ર છે તમારે આવા જ પ્રશ્નો પૂછાવાના છે તમને પણ અહીંયા પ્રથમ પરીક્ષા માટે પચાસ ગુણનું હશે પેપર એવી રીતે વિભાગ એની વાત કરીએ તો ગદ્ય વિભાગ જેમ આપણે આગળ વાત કરી હતી કે વિકલ્પ આધારિત બે પ્રશ્નો પૂછાશે અહીંયા ત્રણ છે પરંતુ તમને બે પૂછવામાં આવશે તમારા વિકલ્પ આધારિત આ રીતે પ્રશ્નો પૂછાશે આવા જ પ્રશ્નો હશે મિત્રો તૈયારી પણ આવી રીતે જ કરવાની છે એના પછી વાક્યાંશ કર પૂરા વાક્ય લખવાનો છે અહીંયા અધૂરું વાક્ય છોડી દીધેલું છે તમને ત્રણ વિકલ્પ આપેલા હશે કોઈ પણ એક વાક્ય પસંદ કરવાનું છે અહીંયા ચાર ત્રણ વિકલ્પમાંથી કોઈ પણ એક વિકલ્પ પસંદ કરશો અને પછી તમારે અહીંયા પૂર્ણ વાક્ય લખવાનું છે અહીંયા પણ તમને મિત્રો બે ગુણની અંદર પૂછાશે પછી તમને ખાલી પૂછાશે એ પણ વિકલ્પ આધારિત આ રીતે હશે એ પણ મિત્રો બે ગુણની હશે એક એક વાક્યમાં લખવાના આવશે એ પણ મિત્રો બે પૂછાશે બે ગુણના આવી રીતે પછી દો તિન વાક્યમાં લખીએ એ પણ મિત્રો આવી રીતે તમને બે પ્રશ્ન આપવામાં આવશે એક અથવામાં આવશે બરાબર અને એક ફરજિયાત લખવાનો છે એવી રીતે ઉત્તર ચાર પાંચ વાક્યમાં લખવાના છે એ પણ મિત્રો બે પ્રશ્ન પૂછાશે કોઈ પણ એક લખવાનો છે એક અથવામાં હશે બરાબર અહીંયા મિત્રો ચૌદમો પ્રશ્ન આપેલો છે એ આપણે નહીં પૂછાવાનો બરાબર વિભાગ બીની વાત કરીએ પદ્ય વિભાગ એની અંદર પણ એવી જ રીતે છે કે વિકલ્પ આધારિત બે ગુણના હશે બરાબર આવા વિકલ્પો છે જોઈ લેવાનું છે તમારે પણ પછી વાક્ય ચૂનકર પૂરા વાક્ય લખી લીખીએ એ પણ મિત્રો બે ગુણના બે પ્રશ્નો પૂછાશે પછી ખાલી જગ્યા છે એ પણ મિત્રો બે ગુણની પૂછાશે તમારે બે ગુણની બે ખાલી જગ્યા હશે બરાબર આવી રીતે જ પૂછાવાની છે એક એક વાક્યમાં પ્રશ્નો છે એ પણ બે ગુણના હશે દો તીન વાક્યમાં ઉત્તર લખીએ એ પણ મિત્રો બે હશે એમાંથી કોઈ પણ એક લખવાનો છે તમારે ફરજિયાત ચાર પાંચ વાક્યમાં ઉત્તર લખવાનો આવશે એ પણ મિત્રો બે હશે કથવામાં હશે કોઈ પણ એક ફરજિયાત લખવાનો છે બરાબર વિભાગ સી ની વાત કરીએ વ્યાકરણ વિભાગ વ્યાકરણ વિભાગની અંદર જોઈએ તો જેમ આપણે વાત કરી હતી કહાવત કહાવતનો અર્થ લખી અને એનો વાક્ય પ્રયોગ કરવાનો છે બરાબર જેમ કે ચાર ચાંદની ફીર અંધેરી રાત માર કે પીછે ભૂત ભાંગે ઈશ્વર કી માયા કાં ધૂ કહી છાયા તો એ મિત્રો અર્થ આપવાનો છે બરાબર અને વાક્ય પ્રયોગ કરવાનો છે પછી શબ્દ સમૂહ કે સહી શબ્દ બરાબર ને તો અહીંયા મિત્રો તમને વિકલ્પ આપેલા છે ધર્મસે ડરને ડરપોક ડરપોગ ધર્મ ભીરુ ધર્મ કા ડર બરાબર પછી પરમવતાત્મા શબ્દ કી કહી સહી સંધિ બતાવીએ બરાબર પરમવતાત્મા પરમાત્મા તો કોઈ પણ અહીંયા તમને પણ આવી રીતે વિકલ્પ આધારિત શબ્દ સમૂહ પૂછવામાં આવવાના છે વિરોધી શબ્દ છે એ પણ મિત્રો તમારે કોઈ પણ એક પૂછાવાનો છે બરાબર જીવન માન એવી રીતે પર્યાવારચિત શબ્દ પણ પૂછવાનો છે અતિથિ મહેમાન દલ સમૂહ બરાબર કોઈ પણ એક જ પૂછાશે અહીંયા બે આપેલા છે આપણે એક પૂછાવાનો છે ભાવવાચક સંજ્ઞા પહેચાન કર લીખીએ બરાબર અહીંયા પછી કરતૃવાચક સંજ્ઞા પૂછાશે વિશેષણ પહેચાન કર પછી બરાબર સમાસ પહેચાન કર લખીએ તો આવા આવા પ્રશ્નો છે એ તમારી પરીક્ષામાં આવનાર છે વિભાગ ડીની વાત કરીએ લેખન વિભાગ હશે અહીંયા મિત્રો તમને એક ફકરો આપવામાં આવશે ફકરો છે એની નીચે તમને ત્રણ પ્રશ્નો આપવામાં આવશે અહીંયા છ હશે પરંતુ આપણને આપણી પ્રથમ પરીક્ષા માટે ત્રણ પ્રશ્નો મૂકેલા હશે એક આ રીતે ફકરો આવી રીતે જ પૂછાશે અને ત્રણેય પ્રશ્નોના જવાબ તમને ઉપર જે ફકરો છે એના ઉપરથી મળી જશે એના પછી તમને મિત્રો અહીંયા એક કહાની પૂછવામાં હશે બરાબર કહાની છે એ તમને અહીંયા પૂછાશે અને એક પત્ર પૂછાશે તમારે અથવામાં હશે બરાબર બંને અથવામાં હશે કા કહાની લખી શકો છો આ મુદ્દા આધારિત અથવા પત્ર લખી શકો છો બરાબર તેના ત્રણ ગુણ તમને મળવાપાત્ર થાય છે અને છેલ્લે તમારે નિબંધ પૂછાશે સો શબ્દમાં જેમાં તમને અહીંયા નિબંધ આપેલા છે ત્રણ તેમાંથી કોઈ પણ એક નિબંધ તમારે લખવાનો છે તમારો પ્રશ્નપત્રનું માળખું આવી રીતે જ રહેવાનું છે વિદ્યાર્થી મિત્રો જો આવી રીતે તૈયારી કરશો તો તમે પચાસમાંથી પચાસ કોણ મેળવી શકશો અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા